નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને તમારી સાથે હું છું ધ્રુવી. સમાચારની શરૂઆતમાં વાત કરવામાં આવે તો ધોરાજીના જામડિયા કુવા પાસે વોર્ડ નંબર 5માં પીવાના પાણીના નળ કનેક્શનો તૂટેલા હોવાથી સ્થાનિક લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. તંત્રને અનેક વાર રજૂઆત કરવા છતાં આનું કોઈ જ નિરાકરણ આવતું નથી. જવાબદાર તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સૂતું દેખાઈ આવે છે. ધોરાજીના ચામડિયાના કુવા પાસે આવેલા લીંબડ સોઈંગ મશીન પાસે 4-5 પીવાના પાણી નળ કનેક્શનો તૂટેલા હોવાથી સ્થાનિક લોકો દ્વારા તંત્રને અનેક વખત રજૂઆત કરાઈ છે, છતાં પણ આનું નિરાકરણ આવતું નથી, જેથી ત્યાંના સ્થાનિક લોકો અને દુકાનદારોને ભારે હાલાકી ભોગવવી પડે છે. સ્થાનિક લોકોમાં નારાજગી પણ જોવા મળી છે. પીવાના પાણી નળ કનેક્શન લીકેજ હોવાથી પાણી રસ્તા ઉપર ફરી વળે છે, જેને કારણે દુકાનદારોને તથા સ્થાનિક લોકો આ પાણીના ખાબોચિયા ભરાય જવાથી પરેશાની વેઠવી રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં આનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી. આ પરિસ્થિતિ છેલ્લા 3-4 માસથી પડી રહી છે, પણ જવાબદાર તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હોય તેમ જણાઈ આવે છે. અમારે અહીંયા ગલીમાં 3-4 કનેક્શન તૂટેલા છે. ઘણા ટાઈમથી ફરિયાદ કરીએ છીએ પણ કોઈ નિવેડો આવતો નથી. પાણી નળ વિભાગ હોય છે, પાણી પુરવઠાવાળાને કરીને કોઈ મનીષભાઈ અંટાળાને એને વાત કરીએ છીએ પણ કોઈ આવતું નથી જોવા કરવા. એ કાંઈ 3-4 મહિનાથી જે તૂટેલું આવે એટલે ખોટો પાણીનો દુરુપયોગ થાય છે, કોઈનો ઉપયોગમાં નથી આવતો, બધા તળાવ ભરાય છે. બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ ધોરાજી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નું હાર્ટ સમાન એપ્રોચ રોડ ઉપર આવેલા ફૂટપાથ ઉપર ઉગી નીકળેલ બાવળા આકડાની સફાઈ અભિયાન હાથ ધરાયું છે, જેને કારણે નગરજનોમાં ખુશી જોવા મળી હતી. પ્રાંતિજ ખાતે પ્રાંતિજના હાર્ટસમાન એપ્રોચ રોડ ઉપર ફૂટપાથ ઉપર કેટલાક સમયથી આકડા અને બાવળ ઉગી નીકળ્યા છે, જેને કારણે રોડની બાજુની બંને સાઈડોમાં આવેલા ફૂટપાથ ધંકાઈ ગયા છે. રોડ ઉપર અવર જવર કરતા લોકોને રોડની બાજુમાં જ આવેલ ફૂટપાથની જગ્યાએ રોડ ઉપર ચાલવાનો વારો આવ્યો હતો. તો RMB વિભાગ દ્વારા આજે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવતા ફરી ફૂટપાથ ખુલ્લો થતા નગરજનોમાં તથા રોજિંદા રોડ ઉપર અવર જવર કરતા લોકોમાં ખુશી જોવા મળી હતી. જીલ રાવલ NS ગુજરાત ન્યૂઝ. ભારતીય વાયુસેનાનો આજે પોતાનો 88મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. આયોજનમાં કુલ 56 એરક્રાફ્ટે ભાગ લીધો હતો, જેમાં પીએમ મોદીએ પણ આ અવસરે વાયુસેનાને શુભેચ્છા પાઠવી છે. હિડન એરબેઝ પર જશ્ન મનાવવામાં પણ આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અવસરે વાયુસેનાને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે એરફોર્સ ડે ઉપર ભારતીય વાયુસેનાના તમામ વીર યોદ્ધાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમે આકાશને તો સુરક્ષિત રાખો છો, પરંતુ આફત સમયે પણ માનવતાની સેવામાં અગ્રણી ભૂમિકા ભજવો છો. મા ભારતીની રક્ષા માટે તમારા સાહસ, શૌર્ય અને સમર્પણ દરેકને પ્રેરિત કરનારા છે. રાફેલ ફાઇટર વિમાને દુશ્મનોને પોતાની ગર્જનાથી ચેતવણી આપી છે. એરફોર્સ ડેના અવસરે ગાઝિયાબાદના આકાશમાં રાફેલે પોતાના દમ દેખાડ્યો છે. રાફેલની સાથે જ 3 ફોર્મેશનમાં જગુઆર પણ સાથે હતા, જેમણે આકાશમાં ઉડાણ ભરી હતી અને રાફેલ બાદ સ્વદેશી તેજસે આકાશ ગજાવ્યું હતું. વાયુસેના દિવસના અવસરે ચિનકુ હેલિકોપ્ટર, અપાચ હેલિકોપ્ટર, ગ્લોબલ માસ્ટર, સુખોઈ સહિત ફાઇટર વિમાનોએ પણ દમ દેખાડ્યો હતો. બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ. જૂનાગઢમાં ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ ફી મુદ્દે આવેદન પાઠવ્યું હતું, જેને લઈને વાલીઓની સાથે NSU જોડાઈ અને કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે. ઓનલાઈન શિક્ષણ બાળકોને જોઈએ એટલું ઉપયોગી થઈ રહ્યું નથી, ત્યારે સ્કૂલ તરફથી ઓનલાઈન શિક્ષણ આપ્યા બાદ ઓગસ્ટ મહિનામાં વાલીઓને સ્કૂલ તરફથી ફીનો પ્રથમ હપ્તો ભરી જવા માટે વોટ્સએપમાં મેસેજ કરવામાં આવ્યો હતો, જેનો મોટાભાગના વાલીઓએ સ્કૂલ પર જઈને વિરોધ નોંધાવ્યો હતો. NSUI અને વાલી મંડળની મુખ્ય માંગ છે કે 25% જે સરકારે આપેલી છે તે ખૂબ જ ઓછી છે અને આ બાબતનું નિવારણ ન આવે તો વાલી મંડળ અને NSU વિરોધ પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. અને અમે અત્યારે એકલવ્ય સ્કૂલમાં છોકરાઓને ભણાવીએ છીએ, પણ એમાં અત્યારે અમને 25% ફીની રાહતની વાત આવી છે આ બધા ગુજરાત સરકાર ઉપરથી, તો અમને એ 25% ફી મંજૂર નથી. અમને એ રીતે યોગ્ય નિર્ણય આવે તો જ અમારે આગળ કાર્યવાહી નક્કર કરશું. 50% ફી ઉપરની ફી કઈ રીતે નક્કી કરે એ પ્રમાણે અમારે દેવા માગીએ છીએ. અને ઓનલાઈન શિક્ષણમાં અમારે નેટવર્ક પ્રોબ્લેમ હોવાથી છોકરાઓ કાંઈ ભણતા નથી, અને એમ છતાંય 1.5 કલાકના શિક્ષણમાં અમે પૂરેપૂરા ફી ભરવા તૈયાર નથી.
હાલમાં ગુજરાત સરકાર દ્વારા જે 25% ફીનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે એકલવ્ય પબ્લિક સ્કૂલને મંજૂર નથી, જેનો આજે અમે વિરોધ કરીએ છીએ. અને આજે કલેક્ટર ઓફિસ તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને આવેદનપત્ર લેખિતમાં અને વાલીઓને 150થી આસપાસ વધુ વાલીઓએ સહી કરીને વિરોધ કર્યો છે. જ્યારથી કોરોના મહામારી આવી છે ત્યારથી કોઈ પણ જાતનું શિક્ષણ લેવામાં આવ્યું નથી. અમારા બાળકો સ્કૂલે ગયા નથી અને ઓનલાઈન શિક્ષણ 1-1.5 કલાક આપવામાં છે. એમાંય પણ નેટવર્કના પ્રોબ્લેમ હોવાથી વ્યવસ્થિત શિક્ષણ મળતું નથી, જેથી 75% ફી ભરવી અમને વાલીઓને મંજૂર નથી. એટલે 25% જે માફીનું કહે છે સરકારી, અમને મંજૂર નથી હોય, જેથી આજે અમે વાલીઓ અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અને આગળ જતાં પણ જો યોગ્ય નિર્ણય વાલીઓના પક્ષમાં નહીં આવે તો આગળ જતાં જૂનાગઢની તમામ શાળાઓ અને વાલીઓને સાથે રાખીને સહી ઝુંબેશ કરીને લડત આગળ વધારશે. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. તો હાલના સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.